धोरण चार विषय गुजराती प्राइमर। हवे आगनो पाठ जोईए। आगनो पाठ छे 14 नदी ओळंगीए। हवे एमां आगळ प्रश्न नंबर जोईए, पेज नंबर अने प्रश्न नंबर। आगनो पेज नंबर छे 108 अने प्रश्न नंबर 16। नीचे जोड़ेला वाक्यों ने जुदा करो अने जुदा वाक्यों ने जोड़ी ने लखो। शू कहू छे के जे आपणे वाक्य आपेलू छे तेने वाक्य ने शू करवाना छे, जुदा करवाना छे। अने जे जुदा वाक्य आपेला छे, जे आपणे अहींया वाक्य जुदा आपेला छे तेने जोड़वाना छे। तो हवे शुरुआत करिए। पहलू छे, पहलू वाक्य, वीणा अने नीलम मेहंदी मूके छे। आपणने उदाहरण तरीके आपेलू छे कि वाक्य ने शू कर्यु छे, जुदा कर्या छे। पहला ऊपर शू लाइन आपेली छे कि वाक्य आपेलू छे कि वीणा अने नीलम मेहंदी मूके छे। हवे आपणे वाक्य ने जुदा करवाना छे। तो शू आवशे? जुदा करवानुं होय तो पहला वीणानुं नाम आवे कि वीणा मेहंदी मूके छे, तेवी ज रीते नीलम मेहंदी मूके छे, बराबर। हवे आपणे जोईए बीजू, અર્ણવ અને યુગ ક્રિકેટ રમે છે। તો વાક્યને જુદા કરવાના છે તો શું કરવાનું? પહેલાં કોષ્ટકમાં અથવા પહેલાં ખાનામાં કે અર્ણવ ક્રિકેટ રમે છે, તેવી જ રીતે બીજું નામ છે યુગ, તો બીજા ખાનામાં આવશે યુગ ક્રિકેટ રમે છે, બરાબર। તેવી જ રીતે ત્રીજું જોઈએ, નિષ્ઠા અને હેપી લખે છે, તો વાક્યને આપણે જુદા કરીશું। તો પહેલાં કોષ્ટકમાં આવશે કે નિષ્ઠા લખે છે અને હેપી લખે છે, જે આપેલું જ છે, બરાબર। આગળ જોઈએ, મમ્મી અને પ્રિયા કપડાં સૂકવે છે, તો શું આવશે? આપણને મમ્મી કપડાં સૂકવે છે આપેલું જ છે કોષ્ટકમાં, તો આપણે બીજા કોષ્ટકમાં આપણે જુદું પાડવાનું છે વાક્ય। તો શું આવશે? પ્રિયા કપડાં સૂકવે છે। તેવી જ રીતે બંને કે મમ્મી કપડાં સૂકવે છે અને બીજા કોષ્ટકમાં પ્રિયા કપડાં સૂકવે છે। નીચે ચોથો કોષ્ટક, તીર્થ અને કબીર પક્ષીને દાણા નાખે છે, તો વાક્યને શું કરવાનું છે? વાક્યને જુદું કરવાનું છે। તો પહેલા કોષ્ટકમાં આવશે તીર્થ પક્ષીને દાણા નાખે છે, બીજા કોષ્ટકમાં આવશે કબીર પક્ષીને દાણા નાખે છે। વાક્ય સેમ લખવાનું અને નામ બંનેના અલગ અલગ લખવાના અલગ અલગ કોષ્ટકમાં। પહેલા કોષ્ટકમાં તીર્થ આવશે અને બીજા કોષ્ટકમાં કબીર આવશે। તો આ રીતે આપણે વાક્યને શું કર્યું? વાક્યને જુદા પાડ્યા। દરેક વાક્યને આપણે આવી રીતે જુદા પાડ્યા। તેવી જ રીતે આપણે છેલ્લો પેરેગ્રાફ અને છેલ્લો કોષ્ટક કે નઝમા નમાઝ પડે છે અને શાયરા નમાઝ પડે છે, તો આ બે વાક્ય આપણને અલગ અલગ આપેલા છે અલગ અલગ કોષ્ટકમાં। તો હવે આ બે વાક્યને આપણે શું કરવાનું છે? ભેગા કરવાના છે। જેમ કે આપણે વાક્યને અહીંયા ઉપર જોડ્યા કે નિષ્ઠા અને હેપી લખે છે, જુદા કર્યા કે નિષ્ઠા લખે છે અને હેપી પણ લખે છે, વાક્યને જુદા કર્યા। તેવી જ રીતે આપણે આ વાક્યને શું કરવાનું છે? ભેગા કરવાના છે કે નઝમા નમાઝ પડે છે અને શાયરા નમાઝ પડે છે, તો વાક્યને આપણે જોડીશું તો કેવી રીતે લખીશું? કે નઝમા અને શાયરા નમાઝ પડે છે। તો આપણો અહીંયા પેજ નંબર 108 અહીંયા પૂરું થાય છે, બરાબર। હવે આપણે જોઈએ પેજ નંબર 109। શું કહ્યું છે? પ્રવૃત્તિઓ જુઓ। તો પહેલું આપેલું છે પ્રશ્ન નંબર 1 કે સસલો અને કાચબાની વાર્તા તમારા વર્ગ શિક્ષક પાસેથી સાંભળો, અને બીજું આપેલું છે નીચે સાયકલનું ચિત્ર છે, ચિત્ર જોઈ તેના ભાગોના નામ લખો। તો આપણને અહીંયા શું આપેલી છે? સાયકલ આપેલી છે। હવે આપણે તેના ભાગોના નામ જોઈએ, તો આપણને અહીંયા શું આપેલું છે? બાસ્કેટ, તો ખાલી જગ્યામાં શું લખીશું? બાસ્કેટ। તેવી જ રીતે આને શું કહેવાય? હેન્ડલ કહેવાય, તો આપણે અહીંયા લખીશું હેન્ડલ,
पछी आने सीट कहेवाय, तो शू लखीशू सीट। तेवी ज रीते आज पाछळ बेसवानी जे जग्या छे तेने शू कहेवाय कैरियल, तो आपणे खाली जग्या में अहींया कैरियल लखीशू। तेवी ज रीते नीचे आपणने चेन आपेली छे तो शू लखीशू चेन। तेवी ज रीते पेन्डल आपेलू छे तो आपणे शू लखीशू पेन्डल। अने आने शू कहेवाय टायर, तो आपणे शू लखीशू टायर। बराबर, तो आ साइकल आपणने आपेली छे अने आपणे आ खाली जग्या आ रीते भरवानी छे। अने बीजू ससलों अने काचबानी वार्ता तमारा वर्ग शिक्षक पासेथी सांभळो, तो आपणे हवे ससला अने काचबानी वार्ता सांभळीए। तो शू हतुं के एक किट्टू नामनो काचबो जंगलमां फरवा जतो हतो। તે ખૂબ જ ધીમે ધીમે ચાલતો હતો, કાચબો હોય એટલે શું થાય કે ધીમે ધીમે ચાલે। તેની બાજુમાં રહેતો રાજુ સસલો તેને ખૂબ જ ચીડાવતો હતો। કાચબાનું નામ શું હતું, તો કાચબાનું નામ કિટ્ટુ અને સસલાનું નામ રાજુ। તે રાજુ સસલો તે કાચબાને ખૂબ જ ચીડાવતો હતો। તું કેટલો ધીમે ધીમે ચાલે છે અને મને જો હું કેટલો ધનાધન ભાગું છું। ત્યારે કિટ્ટુ રાજુને કહે, મારી સાથે હરીફાઈ લગાવવા તૈયાર છે? ત્યારે રાજુ કહે છે, હા ચાલ હું તૈયાર છું। શું થયું કે કિટ્ટુ નામનો જે કાચબો જંગલમાં ફરવા જતો હતો તે ખૂબ જ ધીમે ધીમે ચાલતો હતો, અને તેની બાજુમાં રહેતો જે સસલો છે તેને ખૂબ જ ચીડાવતો હતો। શું કહીને ચીડાવતો હતો કે તું કેટલું ધીમે ધીમે ચાલે છે અને મને જો હું કેટલું ધનાધન ભાગું છું। ત્યારે જે કિટ્ટુ રાજુને કહે છે કે મારી સાથે હરીફાઈ લગાવવા તું તૈયાર છે એવું એને હરીફાઈ માટેનું પ્રોત્સાહન આપે છે। ત્યારે રાજુ કહે છે, હા ચાલ હું તૈયાર છું। બીજે દિવસે સવારે કિટ્ટુ અને રાજુ વચ્ચે હરીફાઈ શરૂ થઈ ગઈ, અને પછી રાજુ નામનો સસલો ઘણું બધું ફાસ્ટ દોડ્યો અને એ વિજય રેખાની નજીકમાં પહોંચી ગયો। ત્યારે રાજુને થયું, પેલો કિટ્ટુ કેટલો પાછળ હશે, લાવને આ ઝાડ નીચે થોડો આરામ કરી લઉં, અને કિટ્ટુ જેવો અહીંયા આવશે એવો હું તરત જ એક કૂદકો મારીને આ વિજય રેખા પાર કરી લઈશ। શું થયું સસલાના મનમાં કે હરીફાઈ કરવા તો એ તૈયાર થઈ ગયો, અને હરીફાઈ જેવી હાથમાં લીધી એવો એ ફટાફટ દોડ્યો અને એક ઝાડ નીચે તે આવીને બેસી ગયો, અને એને શું વિચાર્યું કે લાવને હું અહીંયા ઘડીક આરામ કરી લઉં, જ્યારે કિટ્ટુ નામનો કાચબો છે એ તો ઘણો બધો ધીમું ધીમું ચાલે છે, એ જેવો અહીંયા પહોંચશે એવો ફટાક દેખન કૂદકો મારીને વિજય રેખા તરફ પહોંચી જઈશ એવું એને વિચાર્યું હતું। આમ વિચાર કરતો કરતો એ તો ઊંઘી ગયો। જે સસલો છે એ આવા વિચાર કરતો કરતો શું કર્યું, સૂઈ ગયો, ઊંઘી ગયો। આમ થોડી વાર પછી કાચબો ત્યાંથી ધીમે ધીમે પસાર થઈ ગયો, અને જ્યારે સસલો ઊંઘી ગયો હતો એટલામાં જે કાચબો ધીમે ધીમે ચાલતો હતો તે થોડી વાર પછી ત્યાંથી ધીમે ધીમે પસાર થઈ ગયો, અને જ્યારે સસલાએ આંખ ખોલીને જોયું તો કાચબાએ વિજય રેખા પાર કરી ચૂક્યો હતો અથવા પાર કરી લીધી હતી। અને આમ અભિમાનમાં રાજુ સસલો હતો એ સ્પર્ધા શું કરી ગયો, હારી ગયો। એટલે શું કહે છે, આ સસલા અને આ કાચબાની વાર્તા પરથી આપણને એવો બોધ મળે છે કે આપણે અભિમાન રાખવું જોઈએ નહીં, ધીમે ધીમે કાચબો જે ચાલતો હતો તે પણ જીતી શકે છે। તો આપણો અહીંયા આ પાઠ પૂરો થાય છે અને પેજ નંબર 109 પણ અહીંયા પૂરું થાય છે, આગળના વિડીયોમાં જોઈશું।